બાળકો, કેમ છો? મજામાં છો ને? સરસ, મજામાં છો. આજે આપણે કેટલા બધા ટાઈમ પછી આજે આપણે વિષય ગુજરાતીમાં પાછા આવ્યા છીએ, બરોબર છે? ગુજરાતી, ગણિત, અંગ્રેજી અને સામાન્ય જ્ઞાન. હમણાં છેલ્લે આપણે સામાન્ય જ્ઞાન ચાલુ હતું અને હવે આપણે શરૂ આજે પાછા કરીએ છીએ ગુજરાતી, જેમાં આપણે અનુસ્વરવાળી બાળક સુધી વાંચો અને લોકો પેજ નંબર 20 સુધી પહોંચ્યા છે. એટલે હવે આજે આપણે ફરતી જ્ઞાનો એટલે જે ક છે તો એ શું થઈ જશે? કણ. ખની માટે બિંદુ, ખ માટે કણી માટે બિંદુ આવે એટલે કણ થશે. એ જ રીતે ખની માટે બિંદુ આવશે એટલે ખણ. ત્યાર પછી ઘમ, પછી આવશે ખની માટે બિંદુ, બરોબર? ઘમ. ત્યાર પછી ચમ, પછી છમ. આ અલગ કરવાનો મતલબ એ છે કે તમને સમજાય કે આ છે એ તો ખાલી કપો જ છે, પરંતુ ઉપર અનુસ્વાર પડવાથી આખો શબ્દ ચેન્જ થઈ જાય છે, બરોબર છે? હવે આવે છે જને માટે બિંદુ જમ, ત્યાર પછી ઝમ, પછી આવશે ટમ, થમ, ડમ અને ધમ. આ રીતે એક લાઈન આખી પૂરી થઈ છે, પરંતુ આપણે બુકની અંદર બે લાઈન આપેલી છે, જે તમારે આ જ રીતે પોતાના હાથેથી બે લાઈન પૂર્ણ કરવાની છે. હવે આવે છે થર્ડ ધ્યાન અને પછી ણ આવશે, તો ણમ, તમ, થમ ને દમ. ત્યાર પછી ધમ, નમ, પમ, પમ, અમ અને ભમ. આ રીતે તમે મ અને યની ઉપર પણ અનુસ્વાર લગાડતા એનો શબ્દનો ઉચ્ચાર આપણે અલગ થઈ જાય છે. એ જ રીતે ર પર લમ, ભમ, શમ, શમ, અમ, રમ, શમ અને નમ, બરાબર? હવે આ જે અનુસ્વાર છે એનો ઉચ્ચાર શું છે? તો કે સ્વર અમ અને માટે બિંદુ અમ. સ્વર અમ માંથી આ અનુસ્વાર બને છે, બરોબર? તો બે વખત તમારે અમ લખવાનું છે. આ રીતે તમને બુકમાં મેં લખાયું છે, એ જ રીતે લાઈનમાં બે વખત તમારે જાતે લખવાનું છે. પરંતુ ખાલી બે વાર લખવાથી જ આપણે આખી બારીક શરી યાદ રહેતી નથી. મેં આની પહેલાં પણ તમને કીધેલું છે કે આપણે દરરોજ સવારથી સાંજ સુધીની અંદર ગુજરાતીનો કથી જ્ઞ સુધીનો કક્કો મહાવરા તરીકે રોજ કરશો તો જ તમને આખો કક્કો યાદ રહેશે. ત્યાર પછી જેમ જેમ આપણે કનિકાનો કા, હસ્વકી, દીર્ઘકી, રસવાળો, દીર્ઘવાળો, એકમાત્ર, બે માત્ર, કાનો માત્ર અને કાનો અને બે માત્ર, હવે છે એવો અનુસ્વાર, આ તમે જો રોજે રોજ તમે કરશો તો જ તમને આખી બાળક શરી યાદ રહેશે. નહીતર બાળક શરી કોઈ યાદ રહે નહીં. અને જો તમને બાળક શરી આખી ના આવડે તો વાંચતા કદી પણ આવડે નહીં. તમે હવે આટલા વર્ષે ત્રણ પહેલામાં આવી જશો, યાદ છે ને? ત્યાં તો તમારે આખું સીધું લખવાનું જ આવશે. જો તમે આ બાળક શરી આખી કમ્પ્લીટ કરશો તો જ તમને વાંચતા લખતા આવડશે, બરોબર છે? હવે આવે છે ત્યાર પછીનું યુનિટ નંબર 191, જેમાં આપેલું છે ચોદશમાં આપેલા અક્ષરો જેવા અક્ષરો શોધી અને તેની ઉપર ગોળડાઉન કરો. એક હું તમને એ નમૂના પ્રમાણે કરાવી દઉં છું. આ જ રીતે આપણે
બીજી લાઈન પર જેમાં છે વ અને બ બની માત્ર અનુસ્વાર પડવાથી વમ અને બમ તો વમની ઉપર મીઠું કરો અને બમની ઉપર ત્યાર પછી જમ અને ડમ પછી લમ અને પમ ત્યાર પછી આવે છે છમ અને વમ આ રીતે આખું પેજ પૂર્ણ થાય છે બરોબર હવે ત્યાર પછીનું પેજ આવે છે 21મો જેમાં શબ્દો વાંચો અને લખો ત્યાર પછીના નીચેના શબ્દો વાંચો અને લખો ત્યાર પછી પાછું ત્રીજું પણ શબ્દો વાંચો અને ખૂટતો અક્ષરો કે જે આપણે આની પહેલાં કરી ગયા છે જે તમારા આખું હોમવર્કની અંદર પૂરું કરવાનું છે જે તમારે જોઈ જોઈને જ લખવાનું છે આ જે શબ્દો આપેલા છે એવા જ બીજા શબ્દો તમે તમારી જાતે તમારા મમ્મી પપ્પા પાસે બેસી અને કરી અને લખી અને એનો મહાવરો કરી શકો છો બરાબર ત્યાર પછી આગળના પેજમાં આપણે પાછા મળશું ત્યાં સુધી આવજો